ચાલો મિત્રો, હવે આપણે નવું ચેપ્ટર આવે છે, જે છે ધ્યાન આપજો, ચેપ્ટર નંબર 12. ઓકે, હવે આપણે તમને યાદ હશે કે ભાઈ એક દિવસ અઠવાડિયામાં આપણે જેડબલી ભણીએ છીએ, તો જેડબલી આપણે ગૌણ ચેપ્ટરનું પૂરું થાય એટલે વિધેય ચેપ્ટરનું ચાલુ કરીશું. બીજા ચેપ્ટરનું એ પૂરું થાય પછી આગળ વધીશું. અને આ ચેપ્ટર માટે હું પહેલાં તમને કહી દઉં છું કે આ ચેપ્ટર જેડબલીમાં નથી, એટલે આનું જેડબલી આવશે નહીં. સદીશવાળું ચેપ્ટર ધોરણ 12માં તમારે બે ચેપ્ટર આવશે, ધોરણ 12માં એ તમારે જેડબલીમાં છે. 11મા ધોરણનું આ ચેપ્ટર ખાલી ઇન્ટ્રોડક્શન છે, એટલે આમાંથી જેડબલીને લાયક એક કઈ વસ્તુ છે જ નહીં. એટલે મિત્રો, ધોરણ 12નો સદીશ આવશે બે ચેપ્ટર, એ તમારે જેડબલી ભણવાના છે, જ્યારે આ ચેપ્ટરનું જેડબલી છે નહીં. એટલે આપણે જેડબલી અઠવાડિયામાં એક દિવસ ભણીએ છીએ તો કન્ટિન્યુ રહેશે. આપણે ગણનું ભણ્યા, વિધેયનું ભણીશું, અને આગળ આ ચેપ્ટરનું આવશે નહીં, કારણ કે આ જેડબલીમાં છે નહીં. ઓકે મિત્રો, એટલે નવું ચેપ્ટર જે આવશે એમાં પછી આગળ જઈશું. અત્યારે આપણે આ ચેપ્ટર ભણીએ છીએ, જે સદીશનું ચેપ્ટર છે ને, ખાલી ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શન એટલે થોડું ઘણું જાણકારી છે, બાકી આ ચેપ્ટર એકદમ ઇઝી છે. અને આ ચેપ્ટરમાં દાખલા, કોઈ પણ દાખલા જેડબલીમાં પૂછાતા નથી, એનો મતલબ આ ચેપ્ટર જેડબલી માટે નથી. એટલે ધ્યાન રાખજો, ચેપ્ટર છે આપણું 12મું, બરાબર છે. 11મા ધોરણમાં આપણે 16 ચેપ્ટર છે, એમાંથી પહેલું બીજું આપણે ભણ્યા. હવે આપણે 12મું ચેપ્ટર લઈએ છીએ. આપણે અત્યારે એવા ચેપ્ટર લઈશું કે તમને તકલીફ પડે નહીં ભણવાનું, બરાબર છે. અઘરા ચેપ્ટર આપણે જ્યારે શરૂ થઈ જાય કમ્પ્લીટ ભણવાનું સામે, ત્યારે આપણે લઈશું. અત્યારે આપણે એવા ચેપ્ટર લઈએ કે તમને ઓનલાઈન ભણવામાં સહેલ લાગશે. ચાલો, ચેપ્ટર નંબર 12 છે, ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. ત્રિપરિમાણ, હવે તમે એક્સ અક્ષ ને વાય અક્ષ, બે અક્ષ બનાવ્યા હોય એક્સ અક્ષ ને વાય અક્ષ, તો આને દ્વિપરિમાણ કહેવાય, બે પરિમાણ. જ્યારે હવે ઝેડ અક્ષ પણ આવે તો એને શું કહેવાય? ત્રિપરિમાણ. ત્રિપરિમાણ એટલે અવકાશ. તો ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય, ઇટ્સ અ ઇન્ટ્રોડક્શન ઓફ થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રી. ઇન્ટ્રોડક્શન ઓફ થ્રી ડાયમેન્શનલ, ત્રિપરિમાણીય, થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રી એટલે ભૂમિ. તો મિત્રો, યામ અને યામ સમતલ, તો યામ અને યામ સમતલ એટલે શું? પહેલા તો એ સમજો કે ત્રણ અક્ષો હોય ને, તો તમે ઘરમાં એક રૂમમાં બેઠા હો તો તમને ત્રણ અક્ષો સીધા દેખાય, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. આવી રીતે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, તો આ ત્રિપરિમાણ થયા, બરાબર છે. ત્રણ યામ છે. હવે આમાં કોઈ પણ બિંદુ હોય તો આ બિંદુના ત્રણ યામ આવે, એક્સ યામ, વાય યામ, ઝેડ યામ. અને આ ત્રણ જે પરિમાણ છે, ધારો કે તમે રૂમમાં બેઠા છો, એટલે એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, તો કોઈ પણ બે અક્ષ વડે એક સમતલ નક્કી થાય. જુઓ, એક્સ અક્ષ અને આ ઝેડ અક્ષ જુઓ, આના વડે એક સમતલ બન્યો આ દિવાલ વાળો. પછી નીચે જુઓ, એક્સ અક્ષ અને વાય અક્ષ, એના વડે આ નીચેનો ફ્લોર બન્યો, એ પણ સમતલ છે. વાય અક્ષ અને ઝેડ અક્ષ, એના વડે સામેની દિવાલ બની, એ પણ સમતલ છે. એટલે આ બધાને શું કહેવાય? યામ સમતલ, બરાબર. આવા કેટલા સમતલ બને વિચાર કરો. તો આપણી પાસે જે અક્ષો છે, ધ્યાન આપજો, અહીંયામાં જુઓ, તો એક્સ અક્ષ છે અહીંયા, તો પેલી બાજુનો ભાગ જે મેં ડોટેડ દોર્યો તો નેગેટિવ યામ આવશે. એ રીતે વાય અક્ષ, ઓથી આ બાજુનો નેગેટિવ યામ આવે. એ રીતે ઝેડ અક્ષમાં, ઝેડ ડેશ વાળા ભાગમાં નેગેટિવ યામ આવશે. હવે આ જે ત્રણ અક્ષો વડે છે ને, આ અવકાશનું આઠ ભાગમાં વિભાજન થઈ જાય. કેવી રીતે? વિચાર કરો કે હું અહીંયા ઊભો છું, ધારો કે આ પહેલું ચરણ છે, હું માની લઈએ, તારી બાજુમાં બીજું આવે, પેલી બાજુ આ દિવાલની પેલી બાજુ ત્રીજું આવે, અને આ જે બંને છે દિવાલો એની પેલી બાજુના ખૂણામાં ચોથું આવે. હવે ચાર આ માળ ઉપર છે, ઉગમ બિંદુ અહીંયા છે, ઉગમ બિંદુની નીચે જાવ એટલે બીજા ચાર સમતલ, સોરી ચાર એના ચરણ આવશે. ઉગમ બિંદુની નીચે ચાર ફરીવાર નવા ચરણ આવેલું, ઉપરના ચાર ચરણ, ઓની ઉપરના ચાર ચરણ અને ઓની નીચેના ચાર ચરણ, ટોટલ કેટલા થયા? આઠ. તો આઠ ભાગ થયા, કોના? અવકાશના આઠ ભાગ. એટલે અક્ષો જે છે, યામાક્ષો જેને કહીએ, યામાક્ષો એટલે એક્સ, વાય અને ઝેડ અક્ષ, આ યામાક્ષો વડે અવકાશનું આઠ ભાગમાં વિભાજન થાય છે. આઠ ભાગમાં જો વિભાજન થાય તો પ્રત્યેક ભાગને શું કહેવાય? અષ્ટાંશ, કારણ કે આઠ ભાગ બન્યા માટે શું કહેવાનું? અષ્ટાંશ. તો દરેક અષ્ટાંશનું નામ હોય છે. જેમ કે હું આ બાજુનો ભાગ લઉં છું, એક્સ અક્ષનો ધન દિશાવાળો ભાગ, વાયનો ધન અને ઝેડનો ધન, એટલે આ બાજુનું એક અષ્ટાંશ બન્યું. ધારો કે આ રૂમમાં જુઓ, ઓ એક્સ, ઓ વાય, ઓ ઝેડ, એટલે આપણે આ રૂમમાં ઊભા છીએ તે પહેલું ચરણ સમજવાનું, બરાબર છે. પહેલો ભાગ સમજવાનો, આઠ ભાગમાંથી પહેલો ભાગ. તો આનું નામ શું આપવું જોઈએ આપણે? ઓ એક્સ વાય ઝેડ, આ અષ્ટાંશનું નામ થયું. કે અહીંયા કોઈ પણ બિંદુ હોય ને, તો આ બિંદુના ત્રણેયામ ધન આવે. ત્રણેયામ કેવા આવશે? ધન. તો ધ્યાન આપજો, અષ્ટાંશ ટોટલ આઠ છે, કારણ કે યામાક્ષો વડે અવકાશનું આઠ ભાગમાં વિભાજન થાય. ઉગમ બિંદુ અહીંયા હોય તો ચાર આ માળ ઉપર ને ચાર નીચેના માળ ઉપર. ઓકે મિત્રો,
હવે પહેલો જે અષ્ટાંશ છે મેં તમને કીધું કે એક્સ વાય ઝેડ ત્રણે ત્રણ યામ કેવા આવે છે ધ. હવે મિત્રો વિચાર કરો, હું આ પાછળના આ દિવાલ જે છે આ દિવાલ એની પાછળના ભાગમાં જાઉં, આ દિવાલની પાછળના ભાગમાં એટલે અંદર, તો એમાં એક્સ વાળો યામ કેવો થઈ ગયો નેગેટિવ. તો એ અષ્ટાંશનું નામ શું થાય? ઓ એક્સ ડેશ વાય ઝેડ. તો એક્સ યામ નેગેટિવ, વાય અને ઝેડ પોઝિટિવ. એવી રીતે તમે ધ્યાન આપજો બધા અષ્ટાંશમાં જઈ શકો છો. આને શું કહેવાનું? એક્સ ડેશ વાય ડેશ ઝેડ. ડેશ એટલે નેગેટિવ, પછી એક્સ વાય ડેશ ઝેડ, પછી એક્સ વાય ઝેડ ડેશ, એક્સ ડેશ વાય ઝેડ ડેશ, એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ, એક્સ વાય ડેશ ઝેડ ડેશ. તો આ રીતે આઠ ભાગમાં યામની નિશાની આવે. તો દરેક સમતલ હોય છે, આ દિવાલ એટલે સમતલ સમજવાનું. તો ધારો કે આ એક્સ અને વાય હોય તો આ સમતલનું નામ શું બને? એક્સ ઝેડ સમતલ. પછી તમે વિચાર કરો આ નીચેનો જે છે એમાં એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે, તો આ સમતલનું નામ શું બન્યું? વાય ઝેડ સમતલ. આવી રીતે ધ્યાન આપજો. આવી રીતે પછી અહીંયા તમે જુઓ વાય ઝેડ સમતલ, એ રીતે આ જે દિવાલ આવી એનું નામ શું બન્યું? તો ઝેડ એક્સ, એનો મતલબ એક્સ ઝેડ સમતલ. નીચે છે એનું એનું નામ શું બનાવી શકો? એક્સ વાય સમતલ. હવે જો આઠ ભાગ થતા હોય ને તો બધાના નામ યુનિક હોવા જોઈએ, એટલે આપણે આના આઠ ભાગમાં કેવા નામ આપવા જોઈએ? તો ભાઈ આ બાજુનો જે ધન યામ આવશે, ધ્યાન આપજો, આ બાજુના આઠમા ભાગમાં આપણે રૂમમાં ઉભા તેમાં, તો એનું નામ શું બનાવવાનું? ઓ એક્સ વાય ઝેડ અષ્ટાંશ, એના અષ્ટાંશ આપણે કહીએ છીએ. હવે મિત્રો આગળ વધીએ તો ખાસ ધ્યાન આપજો કે આ નિશાની જે છે તે તમારે જરાક મગજમાં રાખવાનું રહેશે. કઈ રીતે? તો પહેલો અષ્ટાંશનો પહેલો ભાગ જેમાં ત્રણ યામ કેવા હોય છે? ધન, પછી એક્સ યામ ઋણ, એક્સ અને વાય બંને યામ ઋણ, વાય યામ ઋણ, ઝેડ યામ ઋણ, એક્સ અને ઝેડ યામ ઋણ, વાય અને સોરી એક્સ અને ઝેડ યામ ઋણ, વાય એક્સ ઝેડ ત્રણેય યામ ઋણ, પછી વાય અને ઝેડ યામ ઋણ. ઓકે, તો અષ્ટાંશ એટલે શું? ફરીવાર, યામાક્ષો વડે અવકાશનું આઠ ભાગમાં વિભાજન થાય છે. ધ્યાન આપજો, યામાક્ષો વડે અવકાશનું આઠ ભાગમાં વિભાજન થાય છે. પ્રત્યેક ભાગને અષ્ટાંશ કહેવાય. પ્રત્યેક ભાગને શું કહેવાય? અષ્ટાંશ. જેમ કે આ એક્સ અક્ષ હોય, વાય અક્ષ ને ઝેડ અક્ષ લઈએ તો સામાન્ય ઉગમ બિંદુ ક્યાં છે? અહીંયા આપણે સામાન્ય બિંદુ બોલવાનું ત્રણે અક્ષોનું. તો એ બિંદુ ની ઉપરના ચાર આવે ભાગ, બરાબર છે, અને એ બિંદુથી નીચેના ભાગમાં જાઓ એટલે ત્યાં બીજા ચાર આવશે, એટલે ચાર ને ચાર કેટલા થયા? આઠ. હવે મિત્રો આ બધું ગોખવાનું નથી, ખાલી થોડુંક આ ધ્યાન આપજો, આવું બસ, બરાબર છે. હવે પહેલું ઉદાહરણ જુઓ કે આકૃતિમાં પી બિંદુના યામ 2, 4, 5 હોય તો એફ બિંદુના યામ શું? હવે તમે આકૃતિ જુઓ, બરાબર છે, લંબ ઘન આપ્યું છે, લંબ ઘન એમાં તમે જોશો ને તો પી બિંદુ અહીંયા છે, ત્રણેય યામ ધન, બરાબર છે. હવે તમારે એફ ના યામ મેળવવાનું છે. હવે એફ બિંદુ કયા સમતલમાં દેખાય? તો એક્સ ઝેડ સમતલમાં છે. એક્સ ઝેડ સમતલમાં કોઈ પણ બિંદુ હોય ને તેનું વાય યામ ઝીરો હોય, બરાબર છે. આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય ને આ દિવાલમાં કોઈ પણ બિંદુ હોય તો વાય અક્ષ ક્યાં છે? એટલે આ બિંદુનો વાય યામ ઝીરો થઈ જાય છે, ખબર પડે ને, ઝીરો. અને અહીંથી તમે આમ સીધા જાઓ તો વાય યામ તો ઝીરો જ આવવાનો છે. તો એફ કયા સમતલમાં છે? તો એક્સ ઝેડ સમતલમાં છે, જ્યાં વાય યામ હંમેશા કેવો હોય? ઝીરો. તો ધ્યાન આપજો, એફ એ એક્સ ઝેડ સમતલમાં છે. ચાલો, એક્સ ઝેડ સમતલમાં છે માટે એફ નો વાય યામ ઝીરો છે. એફ નો વાય યામ ઝીરો છે, એટલે આ જે બિંદુ પી ના યામ આવ્યા છે એમાંથી વાય યામ ઝીરો લઈ લેવાનું. માટે એફ ના યામ કેવા મળશે? તો 2. એક્સ યામ તો આ સેમ જ રહે, વાય યામ કેવો લેવાનો? 0. અને ઝેડ યામ કેવો લેવાનો? 5. એ પણ સેમ જ રહેશે. તો એકદમ ઈઝી દાખલો હતો. શું કીધું? પી ના યામ, આ પી બિંદુ ના યામ 2, 4, 5 હોય તો એફ ના યામ કેટલા થાય? તો એફ કયા સમતલમાં છે? એક્સ ઝેડ સમતલમાં. એક્સ ઝેડ સમતલ હોય તો વાય યામ કેવો હોય? 0. માટે વાય યામ ખાલી 0 લઈ લો એટલે બિંદુ એફ ના યામ મળી જાય. તમને ધારો કે આના યામ માંગ્યા હોતા ડી ના, તો ડી કયા સમતલમાં છે? એક્સ વાય સમતલમાં. માટે કયો યામ 0 આવે? ઝેડ યામ 0. તો આ ડી ના યામ કેવા થાય? 2, 4, 0. એ રીતે ઈ બિંદુના યામ મારે લાવવા છે તો ઈ બિંદુ કયા સમતલમાં છે? વાય ઝેડ સમતલમાં. તો એનો કયો યામ 0 થાય? એક્સ યામ 0. માટે આના ઈ ના યામ કેવા થશે? 0, 4, 5. આવી રીતે અક્ષ પર બિંદુ હોય, ધારો કે એ ના યામ એક્સ અક્ષ પર જ બિંદુ હોય તો વાય અને ઝેડ બંને યામ 0 થાય. તો એના યામ કેવા થાય? એના યામ થશે 2, 0, 0. ધારો કે બી, બી ના યામ કેવા થાય? એક્સ અને ઝેડ યામ 0 લેવાનું, તો 0, 4, 0. ચાલો, સી ના યામ કેવા થાય? 0, 0, 5.
સમતલમાં હોય તો એક યામ ઝીરો આવે, અક્ષ પર હોય તો બે યામ ઝીરો યાદ રાખ રહી જાય તેવું છે. ચાલ એક્સ અક્ષ પર બિંદુ હોય તો વાય અને ઝેડ યામ ઝીરો, એક્સ ઝેડ સમતલ હોય તો વાય યામ જ ઝીરો, બરાબર છે. એફ ના યામ કેવા આવ્યા? 205. કારણ કે એફ એ એક્સ ઝેડ સમતલમાં છે માટે એફ નો વાય યામ શું થશે? 0. માટે એફ ના યામ થયા 205, વાય યામ 0 લઈ લો, જવાબ આવી જાય. તો એકદમ ઈઝી છે, થિયરી ગોખવાની જરૂર નથી. ખાલી થોડુંક એકવાર જોવું હોય તો જોઈ લો. પહેલું અષ્ટાંશ ત્રણે યામ ધન, બીજું અષ્ટાંશ એક્સ યામ ઋણ બાકી બે ધન, ત્રીજું અષ્ટાંશ ધ્યાન આપજો એક્સ અને વાય યામ ઋણ ઝેડ યામ ધન, ચોથું અષ્ટાંશ ધન ઋણ ધન, પાંચમું અષ્ટાંશ ધન ધન ઋણ, ચાલો છઠ્ઠો અષ્ટાંશ ઋણ ધન ઋણ, અને સાતમો અષ્ટાંશ ઋણ ઋણ ઋણ, અને આઠમાં કેવાયું ધન ઋણ ઋણ આવી, બરાબર છે. આ થોડુંક મગજમાં રાખજો, બાકી આ તો એકદમ ઇઝી છે, બરાબર. જે સમતલ હોય એ સમતલ જોવાનું અને બાકીનો યામ કેવો લેવાનું? 0. એક્સ ઝેડ હોય તો વાય યામ 0, આ બિંદુમાં વાય યામ 0 લઈ લો એટલે કોના યામ બની જાય? એફ ના યામ. ઓકે ચલો મિત્રો, ઉદાહરણ નંબર 2 જુઓ. શું કીધું? જુઓ બિંદુ -3, 1, 2 અને -3, 1, -2 કયા અષ્ટાંશમાં આવેલા છે તે શોધો. હવે કયા અષ્ટાંશમાં છે તો આપણે હમણાં કોષ્ટક જોઈ લીધું પણ તમે એને ભૂલી ગયા છો. તો મિત્રો હું તમને હવે એક ટ્રીક આપું છું, શોર્ટકટ, જે તમે મગજમાં રાખજો એટલે આવા દાખલા એમસીક્યુમાં પૂછાય તો તમારો જવાબ સાચો પડે, બરાબર છે. જુઓ તો સૌ પ્રથમ એક્સ યામ વાય યામ ઝેડ યામ, બરાબર છે. આ એક્સ યામ છે એની નિશાની છે, આ વાય યામની નિશાની છે, અને આ ઝેડ યામની નિશાની છે. મિત્રો હવે તમારે શું કરવાનું? સિક્વન્સ યાદ રાખવાની. સિક્વન્સ કઈ રીતે યાદ રહેવી જોઈએ? તો ધન પછી બે ઋણ, બે ધન, બે ઋણ ને ધન, આ તમારે મોડે રાખવાનું. એક્સ યામ માટે, એક્સ યામ માટે શું મોડે રાખવાનું? ધન, બે ઋણ, બે ધન, બે ઋણ અને ધન. એટલે ધનથી ચાલુ કરો, બે ઋણ, બે ધન, બે ઋણ, ધન, રેડી. હવે વાય યામ માટે શું યાદ રાખવાનું? વાય યામ માટે યાદ રાખો, બે ધન, બે ઋણ, બે ધન, બે ઋણ, ધન ધન, ઋણ ઋણ, ધન ધન, ઋણ ઋણ. ઝેડ યામ માટે શું યાદ રાખવાનું? 4 ધન, 4 ઋણ. આવી રીતે જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપજો. એક્સ યામ માટે ધન, ઋણ ઋણ, ધન ધન, ઋણ ઋણ અને ધન. એટલે ધનથી ચાલુ કરવાનું, બે ઋણ, બે ધન, બે ઋણ અને છેલ્લે પાછું એક ધન. વાય યામ માટે શું યાદ રાખવાનું? કે બે ધન, બે ઋણ, બે ધન, બે ઋણ. ઝેડિયા માટે 4 ધન, 4 ઋણ. આ પહેલું અષ્ટાંશ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠ. હવે તમે અહીંયા જોશો ને તો ઋણ ધન ધન, એટલે તમારે આમાં જોઈ લેવાનું ઋણ ધન ધન ક્યાં છે? તો અહીંયા છે, આ છે ઋણ ધન ધન. એટલે કયો અષ્ટાંશ કહેવાય? બીજું. તો આ બીજા અષ્ટાંશમાં બિંદુ આવે. હવે આ જુઓ, ઋણ ધન ઋણ એ ક્યાં આવશે? તો તમારે અહીંયા જોવાનું છે, ઋણ ધન ઋણ એ અહીંયા છે, ધ્યાન આપજો. ઋણ ધન ઋણ કયો અષ્ટાંશ આવ્યું? છઠ્ઠો. એ આવશે છઠ્ઠા અષ્ટાંશમાં. એટલે આ બિંદુ આવે બીજા અષ્ટાંશમાં અને આ બિંદુ આવે છઠ્ઠા અષ્ટાંશ. કઈ રીતે યાદ રાખવાનું? તો 1 થી 8 અષ્ટાંશ, પહેલું, બીજું, ત્રીજું આવી, એમાં એક શ્યામ શું આવે? ધન, બે ઋણ, બે ધન, બે ઋણ અને ધન. ફરી વાર, ધન, બે ઋણ, બે ધન, બે ઋણ અને છેલ્લે એક ધન. ચાલો વાયમાં શું આવે? તો બે ધન, બે ઋણ, બે ધન, બે ઋણ. ઝેડિયામાં શું આવે? 4 ધન, 4 ઋણ. બસ હવે તમારે ખાલી નિશાની જોઈ લેવાની, એટલે તમને શું મળી જાય? અષ્ટાંશ. તો બહુ ઈઝી છે. આનું બીજું આવશે, આનું કયો આવશે? છઠ્ઠું અષ્ટાંશ. ઓકે, શોર્ટકટ આપ્યું છે, યાદ રાખજો. ગોખવાની જરૂર નથી, સીધું જ છે. એક્સયામાં શું આવે? ધન, બે ઋણ, બે ધન, બે ઋણ અને છેલ્લે ધન. વાયમાં શું આવે? ધન, બે ધન, બે ઋણ, બે ધન, બે ઋણ અને ઝેડિયમમાં શું આવે? 4 ધન, 4 ઋણ. એના પરથી તમારે અષ્ટાંશ લઈ લેવાનું, 1 થી 8 જે આવે, બરાબર છે. એકદમ ઈઝી લાગે છે. ચલો મિત્રો, હવે આવે છે સ્વાધ્યાય નંબર 12.1. આ જે ચેપ્ટર આપણે ભણીએ છીએ તે આપણી ચોપડીનું 11મા ધોરણની મેથ્સની ટેક્સ્ટબુકનું 100 ચેપ્ટરમાં, ધ્યાન આપજો, સહેલામાં સહેલું ચેપ્ટર આ છે, બરાબર છે. 16 ચેપ્ટર છે, એમાંથી સહેલામાં સહેલું આ છે. અને આટલું સહેલું છે એટલે JEE માં આમાંથી કંઈ આવતું નથી, એટલે JEE આ ચેપ્ટરમાં આવશે નહીં. મિત્રો ખાલી આપણે 11માની પરીક્ષા માટે થોડું ધ્યાનમાં રાખજો, સહેલું છે, એકદમ સહેલું. તો સ્વાધ્યાય નંબર 12.1,
શું પૂછે? જુઓ પહેલો દાખલો, એક બિંદુ એક્સ અક્ષ પર આવેલ છે, એક્સ અક્ષ પર આવેલ છે, એ બિંદુના વાયયામ અને ઝેડયામ શું થશે? હવે હમણાં જ મેં થિયરીના પોઈન્ટમાં તમને કીધું કે એક્સ અક્ષ પર બિંદુ હોય ને તો એના વાય અને ઝેડયામ કેવા થઈ જાય? ઝીરો. તો અહીંયા બહુ ચોખ્ખું છે, વાયયામ અને ઝેડયામ શું થશે? તો ભાઈ આપણે લખી નાખવાનું શૂન્ય થાય. બરાબર છે, કેવા યામ થાય? શૂન્ય યામ થાય. વાયયામ અને ઝેડયામ શું થશે? આપણો જવાબ છે શૂન્ય થાય. એકદમ ઇઝી. ચલો બીજો જુઓ, એક બિંદુ એક્સ ઝેડ સમતલમાં છે, બરાબર, એના વિશે પણ મેં કીધું તમને હમણાં થિયરી. હવે બિંદુ જો એક્સ ઝેડ સમતલમાં હોય તો તે બિંદુના વાયયામ વિશે શું કહેશો? હવે એક્સ ઝેડ સમતલમાં હોય તો વાયયામ ઝીરો. યાદ રાખજો, જે સમતલમાં હોય એની સિવાયનો યામ ઝીરો થાય. વાય ઝેડ સમતલ હોય, વાય ઝેડ, તો એક્સ યામ ઝીરો. એક્સ ઝેડ સમતલ હોય તો વાયયામ ઝીરો, અને એક્સ વાય સમતલ હોય તો ઝેડ યામ ઝીરો. એટલે જે સમતલ હોય એની સિવાયનો યામ ઝીરો થવાનો. અહીંયા કયું સમતલ છે? એક્સ ઝેડ. તો વાયયામ શું થાય? શૂન્ય થાય. આમાં પણ જવાબ એ જ આવશે, શૂન્ય થાય. બરાબર છે. વાયયામ વિશે શું કહેશો? તો વાયયામ વિશે આપણે શું કીધું? શૂન્ય થાય. એમસીક્યુ નો દાખલો છે, આમાં ગણતરી આવે નહીં. ઓકે ચલો મિત્રો, આગળના દાખલામાં જઈએ. તો દાખલા નંબર ત્રણ, અષ્ટાંશ નક્કી કરો. તમને આઠ બિંદુ આપ્યા છે, આઠ આઠ બિંદુ છે, દરેકનું અષ્ટાંશ નક્કી કરો. અષ્ટાંશ નક્કી કરવા માટે મેં તમને જે ટેક્સ્ટ બુક પ્રમાણે કોસ્ટ કીધું તે મોઢે રાખવાનું છે. ધારો કે મોઢે ન હોય તો એની ટ્રીક યાદ રાખો. કેવી છે ટ્રીક? જુઓ અહીંયા, તો આ ધ્યાન આપજો, એક્સ વાય ઝેડ, બરાબર, આ ત્રણ યા અષ્ટાંશ છે આપણા. પહેલું, બીજું, ત્રીજું, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમું અને છેલ્લું આઠમું. હવે મિત્રો ખાસ જો આ ટ્રીક છે યાદ રાખવાની. પહેલા તો એક્ષયામ માટે શું લખવાનું? તો ધન, પહેલા ધન, પછી બે ઋણ, બે ધન, પ્રિયર બે ઋણ અને છેલ્લું ધન. બહુ ઇઝીલી છે. જો ધન, બે ઋણ, બે ધન, બે ઋણ અને છેલ્લું ધન. વાયયામ માટે શું યાદ રાખવાનું? બે ધન, બે ઋણ, બે ધન, બે ઋણ. ચાલો, બે વખત ધન, બે વખત ઋણ, બે વખત ધન, બે વખત ઋણ. ઝેડિયામ માટે તો બધા કરતા છે, ચાર ધન, ચાર ઋણ. તો ચાર ધન ને ચાર ઋણ. ઓકે, આના પરથી અષ્ટાંશ તમને ખબર પડી ગઈ. ચાલો હવે પહેલું બિંદુ જુઓ. આ રફ ગણતરી છે, એટલે તમારા દાખલામાં લખો ને આ રફ પેજમાં લખીને પછી અહીં જોઈ લેવાનું. ચાલો, પહેલા બિંદુમાં ત્રણેય યામ ધન છે. હવે ત્રણેય યામ ધન હોય તો આપણું અષ્ટાંશ તમે જોઈ શકો છો. કયું અષ્ટાંશ આવ્યું? પહેલું. પહેલું, બરાબર છે. રોમનમાં લખો કે સાદા આંકડા લખો, બંને ચાલશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, અંકમાં લખો તો એ ચાલશે. આ રોમન અંકમાં આપણે લખીશ. ચાલો, પછી ધન, ઋણ, ધન, ધન, ઋણ, ધન, એ ક્યાં આવે છે? તો જો અહીંયા દેખાય, ધન, ઋણ, ધન, એ આ છે. ધન, ઋણ, ધન અહીંયા છે. જુઓ, ધન, ઋણ, ધન, કયો અષ્ટાંશ આવ્યો? ચોથો. ચાલો, ચોથો અષ્ટાંશ. હવે મિત્રો આવે છે ધન, ઋણ, ઋણ, એવું ક્યાં દેખાય છે? તમને જોજો, છેલ્લે જુઓ, ધન, ઋણ, ઋણ, જે છે આઠમો અષ્ટાંશ નંબર એક, બે, ત્રણ, ચાર, આઠમો. હવે મિત્રો આવે છે ધન, ધન, ઋણ. તો ધન, ધન, ઋણ એ અહીંયા દેખાઈ જુઓ, આ છે ધન, ધન, ઋણ, એટલે પાંચમો. ચાલો આગળ વધીએ. ઋણ, ધન, ઋણ, હવે પાછું જુઓ, ઋણ, ધન, ઋણ, જો અહીંયા દેખાય, ઋણ, ધન, ઋણ, છઠ્ઠો. ઋણ, ધન, ઋણ એટલે છઠ્ઠો. ચાલો આગળ વધીએ. ઋણ, ધન, ધન એવું ક્યાં દેખાય? તો બીજું જુઓ, ઋણ, ધન, ધન એટલે સેકન્ડ. ચાલો મિત્રો આગળ વધીએ. તો ઋણ, ઋણ, ધન એવું ક્યાં દેખાય છે? ઋણ, ઋણ, ધન, જો અહીંયા ત્રીજા દેખાય, ઋણ, ઋણ, ધન, આ છે ત્રીજું. ચાલો, પછી ધન, ઋણ, ઋણ એવું ક્યાં દેખાય? જુઓ, ધન, ઋણ, ઋણ દેખાય છે? પછી ધન, ઋણ, ઋણ છેલ્લું જુઓ, ધન, ઋણ, ઋણ આઠમું. બરાબર છે. તો અષ્ટાંશ ગોખવાની જરૂર નથી, સીધું જ મેં તમને જે ટ્રીક આપી તે યાદ રાખવાની છે. એક્સિયમ માટે શું આવે?
આ છ સાત વારમાં બોલ્યો, હવે તો આવડવું જોઈએ ને, નહીતર ભાઈ સાયન્સમાં આપણું શું કામ છે? ધ્યાન આપો, એક્સએમમાં શું આવે? ધન, બે ઋણ, બે ધન, બે ઋણ, ધન. વાયમમાં શું આવે? બે ધન, બે ઋણ, બે ધન, બે ઋણ. ઝેડમમાં શું આવે? ચાર ધન, ચાર ઋણ. એક થી આઠ આપણા શું નક્કી થઈ ગઈ? અષ્ટાક્ષ. તો આ એમસીક્યુમાં દાખલો આપણે અગિયારમાં ધોરણની સ્કૂલની પરીક્ષામાં પૂછાય, તો તમારે આ પેટર્ન પ્રમાણે જ લખવાનું છે, ગમે તેમ લખશો ચાલશે નહીં. ઓકે, ચલો મિત્રો, ચોથો દાખલો. સદે 12.1 નો ચોથો દાખલો શું કીધો છે? જો ખાલી જગ્યા પૂરો. ઓકે, ત્રણ ખાલી જગ્યા છે. પહેલો, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે છે તે ખાલી જગ્યાથી ઓળખાય છે. એક્સ અક્ષ અને વાય અક્ષ વડે જે સમતલ બને એને એનું જ નામ આપી દેવાનું હોય છે. કયું સમતલ? તો એક્સ વાય સમતલ. ચલો, કયા સમતલ થી ઓળખાય છે? એક્સ વાય સમતલ. કેમ? કારણ કે એક્સ અને વાય અક્ષ થી બન્યું છે, તેનું જ નામ મળ્યું, સીધું જ એક્સ વાય સમતલ. ચલો બીજો જુઓ, એક્સ વાય સમતલમાં બિંદુઓના યામ ખાલી જગ્યા સ્વરૂપે હોય છે. તો સીધી વાત છે, એક્સ વાય સમતલ હોય તો કયો યામ ઝીરો આવે? ઝેડ યામ ઝીરો આવે. તો બિંદુઓના યામ આવે એક્સ યામ એક્સ, વાય યામ વાય, અને ઝેડ યામ કેવો હોય? ઝીરો. તો બિંદુ આવી રીતે લખવામાં છે, ઝેડ યામ કેવો આવે? ઝીરો. ચાલો ત્રીજો જુઓ, યામ સમતલો અવકાશનું ખાલી જગ્યા અષ્ટાંશોમાં વિભાજન કરે છે. કેટલા અષ્ટાંશ બને? આ નામ આની અંદર જ ના આવી ગયો છે. જાઓ, અષ્ટાંશ એટલે આઠ ભાગમાં વિભાજન થયું છે. તો કેટલા અષ્ટાંશોમાં વિભાજન થયું કહેવાય? તો આઠ. બરાબર, આઠ અષ્ટાંશોમાં વિભાજન કરે છે એટલે તો નામ આપ્યું અષ્ટાંશ. આઠમો ભાગ એને અષ્ટાંશ કહેવાય, એટલે ટોટલ ભાગ કેટલા હોય? આઠ. તો મિત્રો એકદમ ઇઝી હતા. જુઓ, પહેલેથી જુઓ, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે છે તે એક્સ વાય સમતલથી ઓળખાય છે. બીજું, એક્સ વાય સમતલમાં બિંદુઓના યામ એક્સ વાય ઝીરો સ્વરૂપે દર્શાવે છે. ત્રીજું, યામ સમતલો અવકાશનું આઠ અષ્ટાંશોમાં વિભાજન કરે છે. એના પરથી તો આ અષ્ટાંશ એવું નામ આપ્યું. યાદ રાખજો, યામ સમતલો અવકાશનું આઠ ભાગમાં વિભાજન કરે માટે ધ્યાન આપજો, અહીંયા એનું નામ શું પડ્યું? અષ્ટાંશ. અને ભાગ કેટલા કહેવાય? આઠ. એટલે આઠ અષ્ટાંશ બન્યા કહેવાય. ઓકે, ચલો મિત્રો, હવે છે બે બિંદુ પી અને ક્યુ વચ્ચેનું અંતર. હવે તમે દસમા ધોરણમાં ભણીને આવ્યા અંતર સૂત્ર, એમાં ખાલી બે જ યામ હતા, એક્સ યામ અને વાય યામ. એટલે તમને સૂત્ર યાદ હશે, એક્સ એક્સ એમની બાદ બાકીનો વર્ગ પ્લસ વાય વાય એમની બાદ બાકીનો વર્ગ, અને શું લેવાનું? વર્ગમૂળ. આ દસમા ધોરણનું અંતર સૂત્ર તમને આવડે છે. હવે આમાં શું છે? આમાં ખાલી એક યામ વધ્યો. કયો યામ વધારાનો આવ્યો? ઝેડ યામ. હવે તમારે આવશે ત્રણ યામ, એક્સ યામ, વાય યામ, ઝેડ યામ. તો અહીંયા જુઓ, બે બિંદુઓ છે પી જેના યામ છે એક્સ વન, વાય વન, ઝેડ વન, અને બિંદુ ક્યુ જેના યામ છે એક્સ ટુ, વાય ટુ, ઝેડ ટુ. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, આપણું જે અંતર સૂત્ર છે જે બધાને યાદ હશે, પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, અંડરરૂટ વર્ગમૂળમાં, ચાલો બંને બિંદુના એક્સ યામની બાદબાકીનો વર્ગ, તો એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ, બરાબર છે. એ રીતે આગળ વધીએ, પ્લસ વાય વાય યામની બાદબાકીનો વર્ગ, વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ. ચાલો એ રીતે આગળ વધીએ, ઝેડ ઝેડ યામની બાદબાકીનો વર્ગ, તો ઝેડ વન માઇનસ ઝેડ ટુ નો વર્ગ. તો મિત્રો આ થઈ ગયું આપણું અંતર સૂત્ર, બે બિંદુઓ વચ્ચેનું અંતર, બરાબર છે. એક્સ એક્સ એમની બાદબાકીનો વર્ગ પ્લસ વાય વાય એમની બાદબાકીનો વર્ગ પ્લસ ઝેડ ઝેડ એમની બાદબાકીનો વર્ગ, અને શું લઈ લેવાનું? વર્ગમૂળ. તો હવે આ સૂત્ર તો તમને આરામથી આવડે છે, કારણ કે અડધું સૂત્ર તમારે આવી ગયું છે આટલે સુધી. આમાં ખાલી ઝેડ એમ વધારાનો આવ્યો છે, બરાબર છે, એટલે ઇઝી છે. ઉદાહરણ ત્રણ જુઓ, આનો દાખલો છે એ બિંદુ પી અને ક્યુ વચ્ચેનું અંતર શોધો. તો સીધો જ આપણો જવાબ બને છે, ધ્યાન આપજો, કે પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ, ચાલો એક્સ એક્સ એમની બાદ બાકીનો વર્ગ, તો વન માઇનસ માઇનસ શું થઈ ગયો? પ્લસ ફોર નો વર્ગ. વાય વાય એમની બાદ બાકીનો વર્ગ, તો અહીંયા કેટલા છે? માઇનસ ત્રણ, આમાં વાય એમ એક એટલે માઇનસ એક નો વર્ગ, પ્લસ ઝેડ ઝેડ એમની બાદ બાકીનો વર્ગ, ફોર માઇનસ ટુ નો વર્ગ. ચાલો આનું સાદરૂપ આપી દઈશું એટલે આવી જશે જવાબ. તો બરાબર આવશે વર્ગમૂળમાં ચાર ને એક પાંચ, પાંચ નો વર્ગ પચીસ, ચાલો ત્રણ ને એક ચાર, ચાર માઇનસ ચાર નો વર્ગ પ્લસ સોળ, એન્ડ લાસ્ટ બે નો વર્ગ કેટલો થાય? ચાર. તો ટોટલ કેટલા થયા? સોળ ને ચાર વીસ, વીસ અને પચીસ એટલે પિસ્તાલીસ.
વર્ગમૂળ માં 45 એટલે તમને ખબર છે 9 5 45 નવ નું વર્ગમૂળ કેટલું આવે 3 તો 3√5 એકમ આ થઈ ગયો આપણો જવાબ હવે આ 10 માં ધોરણ જેવું છે ખાલી કયો યામ વધારાનો આવ્યો ઝેડિયામ તો એ રીતે આપણે આમાં લખવાનું છે કઈ નથી બાદબાકી xx ની વર્ગ yy ની બાદબાકી નો વર્ગ zz ની બાદબાકી નો વર્ગ બધાનો સરવાળો ને શું લઈ લેવાનું વર્ગ તો આ એકદમ સરળ દાખલો છે ચલો મિત્રો ઉદાહરણ નંબર 4 સાબિત કરો કે બિંદુઓ P Q અને R સમરેખ છે બરાબર છે સમરેખ છે સમરેખ ને અંગ્રેજીમાં કહેવાય કોલિનિયર C O L I N E A R બરાબર છે કોલિનિયર ઓકે ઓલ 3 પોઈન્ટ્સ P Q R આર કોલિનિયર યુ શુડ બી પ્રૂવ ધેટ ઓકે પહેલા તો તમે જાણો છો કે આપણે પહેલા બબે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું પડશે જો બે નો સરવાળો ત્રીજા જેટલો થઈ જાય તો ત્રણેય બિંદુ કેવા હોય સમરેખ આવું તમે 10માં ધોરણમાં ભણી ને આવ્યા છો તો પહેલા હું અંતરસૂત્ર મૂકી દઈશ ચાલો પહેલા મેળવીશું PQ √ ચાલો xx એમની બાદબાકી નો વર્ગ -2 એટલે ડાયરેક્ટ બનાવીને લખી શકાય -2 અને એમાં પાછો માઇનસ એટલે -3 નો વર્ગ કેટલો થયો 9 પ્લસ 3 -2 એટલે 1 નો વર્ગ 1 5 -3 એટલે 2 2 નો વર્ગ કેટલો થાય 4 ચાલો આનો ટોટલ એટલે વર્ગમૂળ 14 ચાલો આગળ વધીએ QR is equal to √ ચાલો 1 -7 એટલે -6 નો વર્ગ 36 આગળ વધીએ 2 -0 તો 2 નો વર્ગ આવે 4 આગળ વધીએ 3 અને --+1 એટલે 3 ને 1 4 4 નો વર્ગ કેટલો થયો 16 ચાલો ટોટલ કેટલા થયા 36 ને 4 40 40 ને 10 50 ને 6 56 √56 56 એટલે 14 4 56 14 × 4 એટલે 56 4 નું વર્ગમૂળ 2 બહાર આવશે વર્ગમૂળ 14 બરાબર છે હવે મિત્રો PR √ ચાલો પી અને આર જો -2 -7 એટલે -9 નો વર્ગ 81 પ્લસ 3 -0 એટલે 3 નો વર્ગ 9 પ્લસ 5 એટલે --+1 5 ને 6 નો વર્ગ 36 ચાલો બરાબર વર્ગમૂળ માં કેટલા થયા ટોટલ 81 અને 9 એટલે 90 એટલે 126 126 એટલે 14 × 9 થાય 14 9 126 નવ નો વર્ગમૂળ 3 × 14 હવે તમે જુઓ તો બચો કી વાત છે કે આ બે નો સરવાળો ધ્યાન આપજો આ બે નો સરવાળો આ ત્રીજા જેટલો થઈ જશે ઓકે તો આપણે લખવાનું અહીં PQ પ્લસ QR ઇઝ ઇક્વલ ટુ √40 પ્લસ 2 √14 ચાલો 2 ને 1 3 3 √14 ઇઝ ઇક્વલ ટુ PR તો PQ પ્લસ QR બરાબર PR છે આવી રીતે આવી જાય તો માટે કહી શકાય કે PQR સમરેખ છે બરાબર છે કેવા બિંદુઓ છે ભાઈ સમરેખ છે તો આવું તમે ભણ્યા છો ઓલરેડી તમને આવડે જ છે ખાલી આમાં કયો યામ વધારાનો આવે ઝેડ તો જો અરીતેનીય છે બબે બિંદુઓ વચ્ચેનો અંતરસૂત્ર મૂકીને આપણે આ લાવી દીધું બરાબર છે આ બે નો સરવાળો ત્રીજા જેટલો થઈ ગયો માટે આપણે કહી શકીએ કે આ ત્રણેય બિંદુઓ કયા બિંદુઓ પી ક્યુ આર કેવા બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે ઓકે ચલો મિત્રો ઉદાહરણ નંબર 5 શ્રેણીપૂર્વક સમજો શું બિંદુઓ એ બી અને સી એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે બરાબર છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુની વાત આવે એટલે તમારે પાયથાગોરસનો નિયમ યાદ કરવાનો બે બાજુ કાટકોણ બનાવતી બાજુ હોય તો કાટકોણ બનાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર થવો જોઈએ આપણે શું કરીએ પહેલા બાજુઓના માપના વર્ગ બનાવીશું તો AB સ્ક્વેર એ અને બે બિંદુ જોડો એટલે એક બાજુ બની AB એનો વર્ગ બરાબર છે તો અંતરસૂત્ર બરાબર છે જે તમને આવડે છે સાદરૂપ આવશે એટલે 686 આવશે એવી રીતે BC સ્ક્વેર અંતરસૂત્ર મૂકો એટલે એનો જવાબ આવ્યો 4571 AC સ્ક્વેર એનો જવાબ આવ્યો 2709 એટલે 2709 હવે મિત્રો આમાંથી સૌથી મોટો માપ કયો છે આ હવે કોણ હતો BC સ્ક્વેર
માટે આજે ત્રણ બાજુ બનાવી, એ બી, બીસી ને સીએ, એમાં મોટામાં મોટી બાજુ કઈ થઈ? બીસી. બરાબર, મોટામાં મોટી બાજુ બીસી થઈ. આ લખવું પડે, ન લખો તો ચાલશે નહીં. અહીં સૌથી મોટી બાજુ બીસી છે, માટે બાકીની બે બાજુ કઈ છે? તો એ બી અને એસી, એના વર્ગનો સરવાળો એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. હવે આનો સરવાળો જે છે એ આટલો થાય નહીં, ધ્યાન આપજો. આ બેનો સરવાળો છે આટલો થશે નહીં. આમાં 600 ઉમેરશો તો ભાઈ 3000 ને ઉપર જરાક થશે, વધારે નહીં થાય. પણ આ તો 4000 છે, એટલે આ બેનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો નથી. માટે એમ કહી શકાય કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ નથી. માટે આપેલા જે બિંદુઓ છે તે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ નથી. બરાબર, એબી સ્ક્વેર બનાવો, બીસી સ્ક્વેર બનાવો અને એસી સ્ક્વેર બનાવો. હવે સૌથી મોટી બાજુ તમને ખબર પડી કે બીસી છે, આ લખવાનું, નહીં લખો તો ચાલશે નહીં. હવે બાકીની જે બે છે આ બંને એબી સ્ક્વેર ને એસી સ્ક્વેર, એના વર્ગનો સરવાળો કરો તો આ બેનો સરવાળો આની જેટલો થતો નથી, ઇઝ નોટ ઇક્વલ. માટે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ નથી. માટે એબીસી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ નથી, તો એકદમ સહેલો છે. ચલો મિત્રો, છઠ્ઠો ઉદાહરણ, ઉદાહરણ નંબર 6. શું કીધું કે જોઈએ અને બીના યામ અનુક્રમે 3, 4, 5 અને -1 -7 હોય તો આ જે સમીકરણ છે એનું પાલન થાય. બરાબર છે, થાય એવા બિંદુ પી ના બિંદુ ગણનું સમીકરણ મેળવ્યું. હવે બિંદુ ગણ એટલે અંગ્રેજીમાં એને કહેવાય લોકસ, LOCUS. બરાબર છે, લોકસના દાખલા હંમેશા મહત્વના છે, એટલે ડબલઆઈપી એક્ઝામમાં લખવામાં પૂછાય. તો પી નો બિંદુ ગણ એટલે શું? તો ઘણા બધા બિંદુઓનો ગણ. હવે આ બધા બિંદુઓને જોડો એટલે કોઈ આકૃતિ બનતી હોય, એટલે પી એવું બિંદુ છે જેને કહેવાય વ્યાપક, એના યામ બદલાયા કરે. એટલે એ બધા જ બિંદુઓ લઈશું અને એનો ગણ બને એને કહેવાય પી નો બિંદુ ગણ. બિંદુ ગણ એટલે એટલું યાદ રાખો, એક બિંદુ નથી, અનંત બિંદુઓ છે. પી બિંદુ છે ને એના યામ એવા આવે કે જેને આપણે કહીશું વ્યાપક યામ. આ વ્યાપક યામ એટલે શું? એમાં ચલની કિંમત લીયા કરો એટલે નવું નવું બિંદુ મળ્યા કરે, અને આ જેટલા બિંદુઓ છે એ બિંદુઓના ગણને કહેવાય એનું બિંદુ ગણ. એટલે પી બિંદુના બિંદુ ગણની વાત છે. તો પી ના બિંદુ ગણનું સમીકરણ શોધો, એટલે એક બિંદુ ન આવે, અનંત બિંદુ આવે, પરંતુ સમીકરણ સ્વરૂપ આપણે આવશે. તો સૌ પ્રથમ પી ના યામ આપણે ધારી લઈએ છીએ. હવે ત્રણ યામ છે એટલે આપણે ધારવાના એક્સ વાય ઝેડ. તો અહીંયા હું ધારું છું, ધારો કે બિંદુ વચ્ચેનું શું મૂકી દેવાનું? અંતરસૂત્ર. એના યામ કેવા છે? તો એના યામ આ છે 3, 4 અને 5. ચાલો પી એસ સ્ક્વેર અંતરસૂત્ર, પી નો એક્સ યામ અને એ બિંદુ નો એક્સ યામ, એક્સ માઇનસ 3 નો વર્ગ પ્લસ વાય યામ, વાય માઇનસ 4 નો વર્ગ પ્લસ ઝેડ યામ, ઝેડ માઇનસ 5 નો વર્ગ. ચાલો આ પી એસ સ્ક્વેર આપણે લખ્યું. બરાબર છે, હવે પી બી સ્ક્વેર, બી બિંદુના યામ કયા છે? તો બી બિંદુના યામ અહીંયા જોઈ શકો છો. બરાબર છે, અહીંયા આવશે પી બી સ્ક્વેર એટલે એક્સ માઇનસ માઇનસ પ્લસ 1 નો વર્ગ, પછી આવે 3 એટલે વાય માઇનસ 3 નો વર્ગ. ચાલો પછી આવે છે -7 એટલે ઝેડ પ્લસ 7 નો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ બરાબર 2k સ્ક્વેર જેમ છે તેમ જ. હવે આપણે ધ્યાન આપજો, પી એસ સ્ક્વેર એટલે આ મૂક્યું છે, ધ્યાન આપજો અહીંયા સુધી. આ છે પી એસ સ્ક્વેર, પછી પાછળનું છે પી બી સ્ક્વેર, અને છેલ્લે જમણી બાજુ જેમ છે તેમ જ. હવે આપણે આમાં વિસ્તરણ કરીને કમ્પ્લીટ સાદરૂપ આપી દેવાનું. ચાલો એક્સ સ્ક્વેર એ પૂર્ણાંક પદાવલી, એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9, વાય સ્ક્વેર માઇનસ 8y 4 નો વર્ગ 16 પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 10z પ્લસ 25 5 નો વર્ગ 25. ચાલો આનું આપણે વિસ્તરણ કર્યું, આનું વિસ્તરણ કર્યું, આનું વિસ્તરણ કર્યું, હવે આનું વિસ્તરણ કરવાનું. એક્સ પ્લસ 1 નો વર્ગ એટલે આવે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. ચાલો હવે આનું વિસ્તરણ કરીએ, વાય સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9, આનું વિસ્તરણ કરીએ, ઝેડ સ્ક્વેર 7 × 14z અને 7 નો વર્ગ 49 બરાબર 2k સ્ક્વેર. રેડી, હવે સાદરૂપમાં જઈએ છે, ધ્યાન આપજો. ચાલો એક્સ સ્ક્વેર વાળા પદ ગણશો તો એ અહીંયા છે ને એ અહીંયા છે, એટલે કેટલા થયા 2x સ્ક્વેર. ચાલો 2x સ્ક્વેર, એ જ રીતે વાય સ્ક્વેર વાળા ગણો તો કેટલા થાય 2y સ્ક્વેર.
એ રીતે ઝેડ સ્ક્વેર વાળા ગણો એટલે ટુ ઝેડ સ્ક્વેર બરાબર છે. હવે એક્સ વાળા જુઓ માઇનસ છ અને અહીંયા પ્લસ બે એટલે માઇનસ ચાર. ચાલો વાય વાળા જુઓ માઇનસ આઠ અને અહીંયા માઇનસ છ એટલે આઠ અને છ કેટલા થયા ચૌદ, માઇનસ ચૌદ વાય. ઝેડ વાળા જુઓ અહીંયા છે આપણી પાસે માઇનસ દસ અને અહીંયા છે પ્લસ ચૌદ એટલે પ્લસ ફોર ઝેડ. હવે મિત્રો અચળ પદ નો હિસાબ બરાબર ધ્યાન રાખીને કરવાનો. નવ ને સોળ પચીસ, પચીસ ને પચીસ પચાસ, પચાસ ને એકાવન, એકાવન ને નવ સાઠ, સાઠ અને ઓગણપચાસ બરાબર. સાઠ અને ધારો કે પચાસ હોત તો એકસો ને દસ, એક કાઢી નાખો એકસો ઓગણીસ. આ એકસો ઓગણીસ ને હું જમણી બાજુ લઈ લઉં છું ઇઝ ઇક્વલ ટુ ટુ કે સ્ક્વેર માઇનસ એકસો ને ઓગણીસ. તો આ બની ગયો આપણો જવાબ જે પીના બિંદુગણનું સમીકરણ છે બરાબર છે. જે પીના બિંદુગણનું સમીકરણ મેળવું એવું હતું સમીકરણ છે. તો કઈ નથી બહુ ઇઝી દાખલું છે, ફરી વાર એકવાર રિપીટ કરીએ ધ્યાન રાખજો. ધારો કે પી બિંદુના યામ છે એક્સ વાય ઝેડ ઓકે. હવે આપણને જે પદ આપ્યું છે તે લઈ લેવાનું. પી એ સ્ક્વેર અંતરસૂત્ર મૂકી દો, વર્ગમાં નહીં કરવાનું કારણ કે વર્ગ છે જ બરાબર. એ રીતે પી બી સ્ક્વેર અંતરસૂત્ર મૂકી દો, જમણી બાજુ ટુ કે સ્ક્વેર એમનું છે. ત્રણામાં અને ત્રણામાં છ પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની છે, એનો મતલબ છ પૂર્ણ વર્ગ પદાવલીનું વિસ્તરણ કરો બરાબર છે. વિસ્તરણ હવે એક્સ સ્ક્વેર વાળા બે છે, વાય સ્ક્વેર વાળા બે છે, ઝેડ સ્ક્વેર વાળા બે છે. એક્સ વાળા ગણી નાખો, વાય વાળા ગણી નાખો, ઝેડ વાળા ગણી નાખો ઓકે. પછી અચળ પદ જ્યાં જ્યાં આપ્યા છે નવ ને સોળ ને ધ્યાન આપજો પચીસ ને એક ને આગળ વધીએ નવ અને છેલ્લા ઓગણપચાસ. આ અચળ પદનો સરવાળો કરો એટલે આવ્યો પ્લસ એકસો ઓગણીસ. એને જો જમણી બાજુએ તમે લઈ લેશો તો માઇનસ એકસો ઓગણીસ. આ થઈ ગયો આ બિંદુ પી નો બિંદુગણ, એનો મતલબ બિંદુ પી ના બિંદુગણનું સમીકરણ. તો મિત્રો એકદમ સહેલા દાખલા છે અને તમને તકલીફ વગર આવડી ગયો છે ઓકે.